દમણ નગરપાલિકા વિસ્તારમાં તથા શહેરી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી લાલ પટ્ટાને લઈને લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ રહ્યું છે. આ લાલ પટ્ટો શું છે? શું આ લાલ પટ્ટો એ તોડવાનું નિશાન છે? શું પ્રશાસન આ લાલ પટ્ટાનું માર્કિંગ કરીને જે તે વિસ્તારમાં તોડવાનું કામ કરશે? એવી ભીતિ છેલ્લા બે દિવસથી લોકોમાં પ્રવર્તી રહી છે. દમણના જાહેર બાંધકામ વિભાગ PWD દ્વારા આ લાલ પટ્ટો મારવામાં આવ્યો છે, તેથી લોકોમાં શંકા કુશંકા છે કે શું રસ્તાની પહોળાઈને લઈને આ લાલ પટ્ટા સુધીનું જે બાંધકામ હશે તેને તોડવામાં આવશે? રોડ વાઇડનિંગના નામે શું આ બધું તૂટી જશે? આવા ઘણા સવાલો લોકોના મનમાં આવી રહ્યા છે. રસ્તાની બંને છેડે નાની દમણના શહેરી વિસ્તાર સુરુચિ હોટલથી લઈને ચાર રસ્તા સુધી જે MDR રોડ છે, મેજર ડિસ્ટ્રિક્ટ રોડ, આ રોડના બંને છેડા પર PWD વિભાગ દ્વારા લાલ પટ્ટા મારવામાં આવ્યા છે. તેથી લોકોનું માનવું છે રસ્તાનું પહોળાઈકરણ અને રોડ વાઇડિંગનું કામ PWD વિભાગ દ્વારા આ MDR રોડમાં હાથ ધરવામાં આવશે, તેથી આ લાલ પટ્ટા સુધી રોડના બંને સાઈડનું તોડી નાખવામાં આવશે તેવી ભીતિ હાલમાં લોકોમાં સેવાઈ રહી છે. જ્યારે આ બાબતે દમણ જાહેર બાંધકામ PWD વિભાગને પૂછવામાં આવ્યું ત્યારે PWD વિભાગમાંથી મળતી માહિતી અનુસાર PWDના સબ ડિવિઝન 2 દ્વારા આ લાલ પટ્ટાનું માર્કિંગ કરવાનું કાર્ય છેલ્લા બે દિવસમાં હાથ ધરવામાં આવ્યું છે, જેમાં નાની દમણ સુરુચિ હોટલથી લઈને ચાર રસ્તા સુધીનો જે રોડ છે તે રોડ મેજર ડિસ્ટ્રિક્ટ રોડ MDR રોડ તરીકે નોટિફાઈડ ભૂતકાળમાં થયો હતો. PWDના હસ્તક આવેલા આ MDR રોડ જે ભૂતકાળમાં નોટિફાઈડ થઈ ગયો હોવાથી 12.5 મીટર લેફ્ટ અને 12.5 મીટર રાઈટ એમ કુલ 25 મીટરનો રાઇટ ઓફ વેનું માર્કિંગ કરવામાં આવી રહ્યું છે. આ લાલ પટ્ટો એ જણાવે છે કે રોડના મધ્યથી 12.5 મીટર લેફ્ટ અને 12.5 મીટર રાઈટ એમ કુલ MDR હસ્તકનો 25 મીટરના રોડનું જે માર્કિંગ હશે એ રાઇટ ઓફ વેનું માર્કિંગ એ આ લાલ પટ્ટો છે. આ લાલ પટ્ટો એ MDR હસ્તક જે રોડની પહોળાઈ હોવી જોઈએ અને જે કાયદા પ્રમાણે નોટિફાઈડ થયેલો MDR રોડનું જે ધારાધોરણ છે તે અનુસાર PWDના સબ ડિવિઝન 2 દ્વારા આ લાલ પટ્ટો બંને છેડે મારવામાં આવ્યો છે. જો પીળો પટ્ટો મારવામાં આવ્યો હોય તો સમજી લેવું કે સરકારી જગ્યામાં થયેલા દબાણો અતિક્રમણો છે જેને ભવિષ્યમાં દૂર કરવામાં આવશે. પીળા પટ્ટાનું નિશાન એ સરકારી જગ્યા હોવું એવું સમજવું, જ્યારે લાલ પટ્ટો એ ખાનગી જગ્યામાં અને રોડનું વાઇડનિંગ માટેની આ જગ્યા છોડવામાં આવ્યું છે તેવું માનવું. હવે વાત રહ્યું કે શું આ લાલ પટ્ટા સુધી તોડવામાં આવશે, તો PWD વિભાગમાંથી મળતી માહિતી અનુસાર આ લાલ પટ્ટો એ ખાનગી જગ્યામાંથી પસાર થાય છે. પીળા પટ્ટા સુધી તોડવાનો સરકારનો અધિકાર છે, પરંતુ આ લાલ પટ્ટો તો એ પ્રાઇવેટ લેન્ડ અને ખાનગી જગ્યામાં આવે છે, તેથી તેનું એક્વિઝિશનનું પ્રોસિજર ખાનગી જગ્યાનું જમીન સંપાદનની આખી પ્રક્રિયા પૂરી કરવા બાદ જ તેને તોડવામાં આવશે એવું PWD વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. પરંતુ હાલમાં એવી કોઈ પણ પ્રપોઝલ PWD પાસે આવ્યો નથી. PWD વિભાગના જવાબદાર અધિકારીના જણાવ્યા અનુસાર હાલમાં તોડવાનો એવો કોઈ પ્રપોઝલ આવ્યો નથી. આ તો ફક્ત MDR રોડ નોટિફાઈ થયું છે તેનું રાઇટ ઓફ વેનું માર્કિંગ છે અને માર્કિંગનો આદેશ થયો છે, ફક્ત એટલે લાલ પટ્ટો મારવામાં આવ્યો છે. પ્રશાસનનો એવો કોઈ તોડવાનો ઈરાદો નથી, અને જો ભવિષ્યમાં જો રોડની પહોળાઈ વધારવી હશે તો ખાનગી જગ્યાનું જમીન સંપાદન કરવું પડશે, એક્વિઝિશનની પ્રોસિજર કરવી પડશે, લેન્ડ એક્વિઝિશનના પ્રોસિજર હિસાબે કાર્યવાહી થશે, અને જે તે ખાનગી જમીન માલિકોને તે જગ્યાનું વળતર કે પછી કમ્પેન્સેશન મળશે, અને તમામ પ્રશાસનિક કાર્યવાહી થયા બાદ જ તોડવામાં આવશે. તેથી લેન્ડ એક્વિઝિશન, જમીન સંપાદન અને ખાનગી જગ્યાનું વળતર કે પછી કમ્પેન્સેશન મળ્યા વગર કોઈ પણ બાંધકામને તોડવામાં આવશે નહીં, જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવી. પ્રશાસનના રેકોર્ડમાં નાની દમણ સુરુચિથી લઈને ચાર રસ્તા સુધીનો જે માર્ગ છે તે જૂના રેકોર્ડ પ્રમાણે ફક્ત 8-10 મીટર સુધી બોલતો હોય છે, તેથી 25 મીટર કેટલું થાય તેનું આ માર્કિંગ કરવામાં આવ્યું છે. અને શહેરી વિસ્તારમાં પણ જ્યાં જ્યાં
સરકારી જગ્યા છે અને જે પણ ગેરકાયદેસર બાંધકામ હશે તેને તોડવામાં આવશે. તે અંતર્ગત નાની દમણ મસાલ ચોક એરપોર્ટ રોડ ઉપર જ્યાં જ્યાં સરકારી જગ્યામાં અતિક્રમણ દબાણો અથવા તો ગેરકાયદેસર બાંધકામ થયું છે તેને દમણ નગરપાલિકા દ્વારા શો કોઝ નોટિસ આપવામાં આવી છે. શો કોઝ નોટિસ 3 દિવસની આપવામાં આવી છે. 3 દિવસ બાદ ઉપરોક્ત જે તે અતિક્રમણો દબાણો અથવા તો ગેરકાયદેસર બાંધકામો તોડવામાં આવશે, જેમાં એરપોર્ટ રોડના તથા મસાલ ચોક રોડના ઘણા બાંધકામોનો સમાવેશ થાય છે. આ સિવાય નાની દમણ છપલી શેરી પરકોટા શેરીમાં પણ ઘણા બાંધકામોને દૂર કરવાના મૌખિક આદેશો આપવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. નાની દમણ જેટી સમુદ્રનારાયણ મંદિરથી લઈને છપલી શેરી સુધી જતો માર્ગ ઉપર જે પણ સરકારી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ હશે તેને તોડવાના આદેશો થઈ ચૂક્યા છે અને જે તે બાંધકામ ધારકોને મૌખિક નોટિસ પણ અપાઈ ગઈ હોવાની માહિતી મળી રહી છે. તેથી પ્રશાસન દ્વારા આ પ્રમાણેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં નાની દમણના સુરુચીથી 4 રસ્તા સુધીના બંને સાઈડના રોડના લાલ પટ્ટાનું માર્કિંગને હાલમાં તો તોડવાનો કોઈ આદેશ PWD દ્વારા કે પછી પ્રશાસનના સંબંધિત વિભાગ દ્વારા આપવામાં આવ્યો નથી તેવી માહિતી મળી રહી છે. તેથી હાલમાં લોકો રાહતનો શ્વાસ લઈ શકશે અને એવો કોઈ પ્રપોઝલનો જે રોડ છે તે રોડ મેજર ડિસ્ટ્રિક્ટ રોડ MDR રોડ તરીકે નોટિફાઈડ ભૂતકાળમાં થયો હતો. PWDના હસ્તક આવેલા આ MDR રોડ જે ભૂતકાળમાં નોટિફાઈડ થઈ ગયો હોવાથી 12.5 મીટર લેફ્ટ અને 12.5 મીટર રાઈટ એમ કુલ 25 મીટરનો રાઇટ ઓફ વેનું માર્કિંગ કરવામાં આવી રહ્યું છે. આ લાલ પટ્ટો એ જણાવે છે કે રોડના મધ્યથી 12.5 મીટર લેફ્ટ અને 12.5 મીટર રાઈટ એમ કુલ MDR હસ્તકનો 25 મીટરના રોડનું જે માર્કિંગ હશે એ રાઇટ ઓફ વેનું માર્કિંગ એ આ લાલ પટ્ટો છે. આ લાલ પટ્ટો એ MDR હસ્તક જે રોડની પહોળાઈ હોવી જોઈએ અને જે કાયદા પ્રમાણે નોટિફાઈડ થયેલો MDR રોડનું જે ધારાધોરણ છે તે અનુસાર PWDના સબ ડિવિઝન 2 દ્વારા આ લાલ પટ્ટો બંને છેડે મારવામાં આવ્યો છે. જો પીળો પટ્ટો મારવામાં આવ્યો હોય તો સમજી લેવું કે સરકારી જગ્યામાં થયેલા દબાણો અતિક્રમણો છે જેને ભવિષ્યમાં દૂર કરવામાં આવશે. દમણ, સેલવાસ અને આજુબાજુના વિસ્તારની સમસ્યાઓ જનમંચને જણાવી શકો છો. અમારી મેલ આઈડી jnmanch11@gmail.com, ફેસબુક અને યુટ્યુબ પર પણ જનમંચ દમણ ટાઈપ કરી જન સમસ્યાઓ જણાવી શકો છો, અથવા નીરવ ભટ્ટને મોબાઈલ નંબર 9228105414 પર પણ સંપર્ક સાધી શકો છો. અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.